मित्रों लास्ट लेक्चर में आपने वर्तुलाकार गति नो अभ्यास करी चुके छे अने साथे साथे छ मासिक परीक्षा माटे आ प्रकरण माथी तमारा कया टॉपिको अने कया उदाहरण अने स्वाध्यायना दाखलाओ तैयार करवाना छे तेनी पण चर्चा करी चुके छे। ज्यारे आजना लेक्चर में आपने उदाहरण अने स्वाध्यायना दाखलाओनो अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों वर्तुलाकार गति आधारित तमने उदाहरणना बे दाखलाओ आपेला छे, उदाहरण 5.10 अने उदाहरण 5.11। ते पैकी आपणे सौप्रथम જોવાના છે ઉદાહરણ 5.10। તો એમાં તમને શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તો કે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે। ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે। શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો જો અહીંયા તમને કહે છે કે કોઈ એક સાયકલ સવાર છે તે આવો કોઈ તીવ્ર વર્તુળાકાર વળાંક છે, જે સાયકલ લઈને સમજી લો કે આ રસ્તા પર કે આ દિશામાં ગતિ કરે છે આ પોઈન્ટ આગળથી, અને આ જે કાંઈ વર્તુળાકાર વળાંક છે તે વર્તુળની ત્રિજ્યા છે 3 મીટર, અને સાયકલ સવાર જે છે ને એ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હતો, અને જ્યારે વળાંક લે છે ને ત્યારે ઝડપમાં કોઈ ઘટાડો કરતો નથી। એટલે વર્તુળાકાર જ્યારે વળાંક લેતો હશે ત્યારે પણ તેની ઝડપ શું હશે? 18 કિલોમીટર પ્રતિ કલાક જ હશે। અને તમને સ્થિત ઘર્ષણાંક કહી દીધો છે 0.1 છે। તો શું સાયકલ સવાર જ્યારે વર્તુળાકાર વળાંક લેતો હશે ત્યારે સહી સલામત રીતે વળાંક લઈ શકશે કે લપસી પડશે, એ આપણે ચેક કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સમતલ રસ્તો કહે છે તમને અહીંયા, તો સમતલ વક્રાકાર રસ્તા માટે આપણે જાણીએ છીએ કે લી મેક્સિમમનું જે કઈ સૂત્ર છે એ શું છે? તો કે અંડર રૂટ મ્યુ એસ ઇન્ટુ આર જી। તો જો વી મેક્સિમમનું મૂલ્ય તમને 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 5 મીટર પર સેકન્ડ કરતા વધુ મળતું હોય, અથવા તો કે 5 મીટર પર સેકન્ડ મળતું હોય, તો જે કઈ સાયકલ સવાર છે ને એ સલામત રીતે વળાંક લઈ શકે। જો વી મેક્સિમમનું મૂલ્ય 5 મીટર પર સેકન્ડ કરતા ઓછું મળતું હોય, ધારો કે 3 મીટર પર સેકન્ડ મળે છે, એનો મતલબ શું થયો? તો કે જ્યારે વળાંક લેતા હશે ને ત્યારે મહત્તમ સલામત ઝડપ શું હશે? 3 મીટર પર સેકન્ડ। તો જો એના કરતા સહેજ પણ ઝડપ વધશે તો મેં તમને કીધું હતું શું થાય? વર્તુળની બહાર ફેંકાઈ જાય, તો એ લપસી પડે, બાકી લપસી પડશે નહીં, બરાબર છે? એટલે આપણે સૌ પ્રથમ શું કરવાનું? તો કે વી મેક્સિમમ મેળવી લેવાનું। વી મેક્સિમમની વેલ્યુ જે કઈ છે એની સાથે આપણે કમ્પેરિઝન કરશું આપેલી ઝડપની, બરાબર છે? અને તેના પરથી તમને ખ્યાલ આવી જશે। તો અહીંયા તમને શું આપેલું છે? તો કે અહીં કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ 3 મીટર, મ્યુ એસ ઇઝ ઇક્વલ્સ ટુ 0.1, જી ઇઝ ઇક્વલ્સ ટુ શું લેશું આપણે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કેમ કે જો તમને અહીંયા જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લ્યો એવું કીધો નથી, અને વી બરાબર તો કે 18 કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે જેને આપણે એસઆઈમાં ફેરવવા પડે, 18 × 5/18 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 5 મીટર પર સેકન્ડ, બરાબર છે? હવે જો તો રસ્તો કેવો છે? સમતલ, તો એટલા માટે લખાય સમતલ વર્તુળાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ, અહીંયા તમે વાહનની જગ્યાએ સાયકલ સવાર પણ લખી શકો, બરાબર છે? વી મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ મ્યુ એસ ઇન્ટુ આર જી ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ મ્યુ એસ તમને કેટલો આપેલો છે? તો કે 0.1 × r કેટલો છે? તો કે 3 × g કેટલો છે? તો કે 9.8। તો આન્સર શું આવશે? તો કે આપણે કેલ્ક્યુલેટરથી ચેક કરી લઈએ, તો કે 0.1 × 3 × 9.8 એટલે કે 2.94 આવે છે, બરાબર? એનું આપણે શું કરવું પડશે? વર્ગમૂળ કાઢવું પડશે, તો તમને મળશે 1.7146, બરાબર? એટલે વી મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માટે વી મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ 1.71 મીટર પર સેકન્ડ। તો જો તમને મેક્સિમમ સલામત ઝડપ કેટલી મળે છે? તો કે 1.71 મીટર પર સેકન્ડ। હવે જો તો આના કરતાં ઝડપ વધશે તો શું થશે? વર્તુળની બહાર ફેંકાઈ જશે, કેમ કે કેન્દ્રગામી બળ જે છે એ જ્યારે મેક્સિમમ હશે ત્યારે જ તમને આટલી ઝડપ મળતી હશે, ત્યારબાદ શું થશે?
तो કે કેન્દ્રનું જે કાંઈ બળ છે એને પકડી શકશે નહીં, અને જે કાંઈ સાયકલ સવાર હોય કે કાર ચાલક હોય તે શું થશે, તો કે વર્તુળની બહાર ફેંકાઈ જશે. આથી તમારે અહીંયા લખવું પડે, આમ સાયકલ સવારની ઝડપ સમતલ વર્તુળાકાર રસ્તા પરની વાહનની મહત્તમ સલામત ઝડપ કરતા વધુ હોવાથી સાયકલ સવાર વળાંક લેતી વખતે લક્ષી પડશે. બરાબર છે, જેની તમારે ખાસ નોંધ લેવી. અને જો અહીંયા એવું હોય ને તો તમે અહીંયા આપણે જે સમતલ વર્તુળાકાર રસ્તા માટે કહીએ છીએ ને એની જગ્યાએ તમે એવું પણ લખી શકો કે આપેલ સમતલ વર્તુળાકાર રસ્તા પર. બરાબર, કેમ કે આપણે જે તે રસ્તા માટેની મહત્તમ સલામત ઝડપ શોધેલી છે એટલે શું લખાશે, તો કે આમ સાયકલ સવારની ઝડપ આપેલ સમતલ વર્તુળાકાર રસ્તા પરની વાહનની મહત્તમ સલામત ઝડપ કરતા વધુ હોવાથી સાયકલ સવાર વળાંક લેતી વખતે લપસી પડશે, એ સહી સલામત રીતે વળાંક લઈ શકશે નહીં. તો તમને જો આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો માત્ર તમારે આ સૂત્ર મૂકીને ચેક કરી લેવાનું કે વી મેક્ઝિમમ શું મળે છે, વી મેક્ઝિમમ કરતાં ઝડપ જો વધુ હશે તો એ વળાંક લઈ શકશે નહીં, જો વી મેક્ઝિમમ જેટલી ઝડપ હોય અથવા તો કે તેના કરતાં ઓછી હોય તો તે વળાંક લઈ શકશે. બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ઉદાહરણ 5.11 એમાં તમને શું કહે છે, તો કે સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. જો રેસ કાટના પહેલા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણ 0.2 હોય તો એ રેસ કાટના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હોય છે, બી લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વી મેક્ઝિમમ પૂછેલો છે અને ઓપ્ટિમમ ઝડપ પૂછેલી છે. ઓપ્ટિમમ ઝડપ એટલે કે V0 જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર છે, જો ઢોળાવવાળો રસ્તો લીસો વક્રાકાર હોય, બરાબર છે, તો તમને જે કાંઈ વી મેક્ઝિમમ મળે તેને આપણે શું કહેતા હતા, તો કે એને ઓપ્ટિમમ ઝડપ કહેતા હતા. બરાબર છે, તો ઉદાહરણ 5.11 જે છે તે આપણે સોલ્વ કરીએ. તો એમાં તમને માત્ર ઓપ્ટિમમ ઝડપ અને વી મેક્ઝિમમ પૂછેલા છે. તો એમાં તમને આપેલું છે શું શું, તો કે અહીં આર ઇઝ ઇક્વલ્સ ટુ 300 મીટર આપેલા છે. અન્ય શું આપેલું છે, તો કે થીટા આપેલો છે 15 ડિગ્રી. યુએસ આપેલો છે 0.2. ત્યારબાદ જી તમને શું આપેલો છે, તો કે જી કોઈ આપેલો નથી, તો આપણે શું લેશું, તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે, ત્યારબાદ તમને શું આપેલું છે, તો કે ત્યારબાદ આપણે અહીંયા કંઈ આપેલું છે નહીં. તો જો તો આપણે પહેલું શું કહે છે, તો કે ઓપ્ટિમમ ઝડપ શોધો. તો ઓપ્ટિમમ ઝડપ અથવા તો કે ઇષ્ટ ઝડપ, જેને શું કહીએ ગુજરાતીમાં ઇષ્ટ ઝડપ, બરાબર છે, જે શું હશે, તો કે V0 ઇઝ ઇક્વલ્સ ટુ √ RG tan θ ઇઝ ઇક્વલ્સ ટુ √ RG tan 15 ડિગ્રી. √ આરની વેલ્યુ કેટલી છે, 300 મીટર. જી કેટલો છે, 9.8. અને ટેન 15 ડિગ્રી શું મળશે, તો કે નેચરલ ટેન્જન્સમાં આપણે 15 ડિગ્રી વાળી રો અને 0 મિનિટ વાળી કોલમ જોવી પડશે. જો તમે એ જોશો તો તમને આઈડિયા આવશે. જો તો 15 ડિગ્રી વાળી રો અને 0 મિનિટ વાળી કોલમ જોઈએ તો 0.2679 મળે છે. બરાબર, જે આપણે અગાઉના પણ અમુક દાખલાઓમાં જોઈ ગયા છીએ. તો 10-15 ની વેલ્યુ શું થશે, તો કે 0.2679. હવે આનું આપણે સાદું રૂપ આપીશું તો આપણે V0 શું મળે તે ચેક કરીએ કેલ્ક્યુલેટર વડે. તો વિદ્યાર્થી મિત્રો, 300 × 9.8
गुणिया पॉइंट छवीस ओगणसी इज इक्वल्स टू तमने मळे छे 787.626 एनो आपणे वर्गमूळ काढवू पडशे तो तमने मळे छे 28.046 बराबर छे એટલે 28.06 मीटर पर सेकंड अथवा तो के जो तमे टेक्स्ट बुक में जोशो तो तमने कीधुं छे 28.1 मीटर पर सेकंड એટલે એને શું કરેલું છે ત્યાં તો કે એને રાઉન્ડ ઓફ કરેલું છે બરાબર છે ત્યારબાદ જો તમને બીમાં શું પૂછે તો કે બીમાં તમને એવું કહે છે કે લપસવાનું નિવારી શકાય એવી શક્ય મહત્તમ સલામત જરા કેટલી હશે જો લપસવાનું તમારે નિવારવું હોય તો વી મેક્સિમમ શોધવો પડશે અને અહીંયા તમને રસ્તો જે છે શું કીધો છે તો કે 15 ડિગ્રીના ઢોળાવ વાળો છે તો અહીંયા આપણે લખવું પડે બી માટે કે ઢોળાવ વાળા वक्राकार रस्ता पर અહીંયા રેસ કરની વાત છે તો આપણે રેસ કર લખીએ બરાબર છે રેસ કરની મહત્તમ સલામત જડપ સૂત્ર શું છે તો કે v મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ આપણે શું જોઈ ગયા છે તો કે rg ઇનટુ μx પ્લસ tan થીટા એટલે કે હું જો અહીંયા ડાયરેક્ટ 15 ડિગ્રી લખી દઉં ચાલો ને થીટા લખી બરાબર છે કોઈના પછી ના સમજાય એના કરતા બેટર છે આપણે અત્યારે થીટા લખીએ બરાબર ત્યારબાદ આપણે શું કરીશું તો કે આરજીએમ નું યુએસ એમને અહીંયા ટેન થીટા જે છે એ શું છે તો કે 15 ડિગ્રી તો કે 1 માઈનસ યુએસ ટેન 15 ડિગ્રી હવે જો તો બધાની વેલ્યુ પુટ અપ કરી દો તો તો r ની વેલ્યુ શું છે 300 g કેટલો છે તો કે 9.8 ગુણ્યા μs શું છે તો કે 0.2 પ્લસ tan 15 કેટલો મળતો હતો તો કે 0.2479 ભાગ્યા 1 માઈનસ 0.2 ઇનટુ 0.2479 બરાબર છે જો તો તમને આવું મળશે હવે એનું આપણે સાદું રૂપક પડશે ને તો કઈ રીતે આપશો તો કે જો 300 ગુણ્યા 9.8 એની અંદર લેવાનું હવે શું કરવાનું છે તો કે અંશ અને છેદમાં તમારે વેલ્યુ વેલ્યુ લેવાની સાદું રૂપ આપીને તો જો આનું સાદું રૂપ આપશો તો આનો મતલબ શું થયો 0.2 અને પાછળ કાઈ નથી 30 લઈ લો તો શું મળશે 0.4679 અને 0.2 ગુણ્યા 0.2679 તમારે કરવું પડશે બરાબર છે તો એ આપણે કરીએ તો કે 0.2 ગુણ્યા 0.2679 તો આપણે આન્સર મળે છે 0.0358 હવે જો તો 1 માઈનસ 0.0358 કરવાના છે તો કેલ્સિયમ આપણે એક સાથે મળી જાય આન્સર બરાબર યાદ ન રાખવું પડે એટલા માટે 1 માઈનસ નથી કે આપણે માઈનસ 1 કરી દઈએ એટલે આન્સર માઈનસ મળશે પણ આપણે ધન લખવાનું થશે કેમ કે આપણે 1 માઈનસ કરવાનું છે તો મળે છે 0.9462 બરાબર છે હવે સાદુરૂપ આપી દો તો કે 300 ગુણ્યા 9.8 ગુણ્યા 0.4679 ભાગ્યા 0.9462 એટલે તમને આન્સર મળે છે 14.5347.45 અને એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે એનું વર્ગમૂળ કાઢીએ છીએ તો આપણે આન્સર મળે છે 38.1248.57.85.48 બરાબર તો વી મેક્સિમમ કેટલો મળ્યો તો કે 38.12 મીટર પર સેકન્ડ બરાબર છે જે શું થઈ જશે તો કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર રેસ્ટરની મહત્તમ સલામત ઝડપ બરાબર છે કે જેટલી ઝડપે જો એ વાહન ચલાવશે ત્યાં સુધી એ લપસી પડશે નહીં બરાબર તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ 38.12 મીટર પર સેકન્ડ આ થઈ ગયો આપણો આન્સર જે તમને પૂછેલો છે તે ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ઉદાહરણ 5.11 બાદ 5.11 જે છે તે આપેલું છે જેમાં તમને યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા એવો ઉલ્લેખ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા તે તમે જો વાંચો ને તો માત્ર થિયરીકલ તમને સમજણ માટે આપેલું છે જેમાં તમને એફપીડીની વાત કરેલી છે મેં તમને કીધેલું કે
પાંચ ક્વેશ્ચન અગિયાર જે છે તેમાં તમને એફબીડી વિશે માહિતી આપેલી છે, પરંતુ આપણે એફબીડીની જરૂર તો અગાઉથી પડવા માંડી હતી, એટલે મેં તમને ત્યારે એફબીડી શું છે અને કેવી રીતે ડ્રો થતો હોય છે તે સમજાવેલું હતું. તમારે તે માત્ર એકવાર વાંચી લેવું. 5.11 યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા, બરાબર છે. તેમાંથી તમારે કોઈ પણ વસ્તુ પરીક્ષા માટે યાદ રાખવાની કે એમાંથી કોઈ થિયરી પૂછાય એવું કાંઈ હોતું નથી. માત્ર તમે એફબીડી ડ્રો કરી શકો એટલા માટે એ તમને આપેલું છે. એમાં તમને કહે છે કે કોઈ પણ જુદા જુદા સમૂહો હશે તેમાંથી કોઈ પણ ભાગને તમે તંત્ર સ્વરૂપે લઈ શકો, અને જેને તમે તંત્ર સ્વરૂપે લ્યો છો તેના પર લાગતા તમામ બળો વિશે જે કંઈ તમે માહિતગાર છો તે બળો તમારે દર્શાવી દેવાના, અને જે બળો અજ્ઞાત છે તેને ન્યૂટનના ગતિના નિયમો દ્વારા તમે મેળવી શકો છો. પરંતુ ખાસ વાત ત્યાં એ યાદ રાખવાની કે તંત્ર પર પરિસર બળે લાગતા બળો દર્શાવવાના, અથવા તો કે તંત્ર પર લાગતા બાહ્ય બળો દર્શાવવાના, પરંતુ તંત્ર વડે પરિસર પર લાગતા બળો ત્યાં દર્શાવવાના નથી. એટલા માટે જ આપણે જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા હતા, મેં તમને વાહનની વાત કરી, તો તમે જો વાહન જોશો તો તમને ખ્યાલ આવતો હતો કે તમે જો સપાટી વડે લાગતું લંબળ દર્શાવતા હતા, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ દર્શાવતા હતા, ઘર્ષણ બળ દર્શાવતા હતા, એ બધું દર્શાવતા હતા, જે બધા જ બળો આપણે જાણતા હોઈએ છીએ, બરાબર છે. પરંતુ ત્યાં આપણે તંત્ર વડે પરિસર પર લાગતા બળો દર્શાવતા હતા નહીં, બરાબર. એટલે તેની તમને માત્ર માહિતી આપેલી છે જે તમારે એકવાર વાંચી લેવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને ઉદાહરણ 5.12 આપેલું છે. ઉદાહરણ 5.12માં તમને શું કહે છે, તો કે આકૃતિ 5.15 જુઓ. એક નરમ સંકુચિત સપાટી પર લાકડાનો 2 કેજી દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. જ્યારે 25 કેજી દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત લંબતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. બ્લોક વડે તળિયા પર તળિયું લંબતા એ પહેલા અને બી પછી કેટલું ક્રિયાબળ લાગે? જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. આ પ્રશ્નમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડની ઓળખ કરો. તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પૂછ્યું છે શું, તો કે બ્લોક વડે તળિયા પર તળિયું લંબતા એ પહેલા અને બી પછી કેટલું ક્રિયાબળ લાગે, બરાબર છે. એટલે તમને અહીંયા એવું કહે છે કે બ્લોક વડે કેટલું ક્રિયાબળ લાગતું છે તળિયું લંબતા પહેલા અને તળિયું લંબતા પછી. તો જો અહીંયા તમને કોઈ સમજૂતી તળિયાની વાત કરેલી છે, જે તળિયું છે એ નરમ છે, અથવા તો કે કોઈ સંકુચિત સપાટીની વાત કરેલી છે જે કેવી છે, નરમ, અને તેના પર 2 કેજી દળનો એક લાકડાનો બ્લોક મૂકવામાં આવે છે ત્યારે તે સ્થિર રહે છે. હવે જ્યારે આ જે કંઈ નરમ સપાટી છે એ સપાટી પર રહેલ 2 કેજી દળના લાકડાના બ્લોક પર 25 કેજી દળનો કોઈ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે ત્યારે આ બંને નીચે તરફ 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, બરાબર છે. તો હવે આપણે અહીંયા તળિયું લંબતા પહેલા અને તળિયું લંબતા પછી બ્લોક વડે તળિયા પર લાગતું ક્રિયાબળ શોધવાનું છે. તો જો હવે આપણે જે હમણાં ફ્રી બોડી ડાયાગ્રામની વાત કરીએ, તો તમારે આનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને આનો પણ ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, બરાબર. તો ફ્રી બોડી ડાયાગ્રામ તમે ડ્રો કરો ત્યારે મેં તમને કીધું એ મુજબ કે તંત્ર પર પરિસર વડે લાગતા બળો તમારે દર્શાવવાના છે, પરંતુ તંત્ર દ્વારા પરિસર પર લાગતા બળો તમારે દર્શાવવાના નથી. તો અહીંયા જો આપણે તંત્ર કોને લઈશું, બ્લોકને, તો ધારો કે આ આપણું તંત્ર છે, તો બ્લોક પર પરિસર વડે કયા બળ લાગતા હશે, તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે, જે કઈ તરફ હશે, નીચે તરફ, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ, તો કે mg વડે, અને તળિયા વડે બ્લોક પર પણ કંઈક બળ લાગતું હશે જેને આપણે શું કહીએ છીએ, સપાટી વડે લાગતું લંબબળ, જે કઈ તરફ હોય, તો કે શિરોલંબ ઉધ્વ દિશામાં હશે, જે આપણે r વડે દર્શાવીએ. જે કંઈ બ્લોક છે એ 2 કેજી દળનો છે, બરાબર છે, અથવા તમે ન લખો તો પણ ચાલે. એવી જ રીતે અહીંયા જે કંઈ તંત્ર છે એ તંત્ર કયું બનશે, તો કે બ્લોક પ્લસ નળાકાર, કેમ કે બંને એક સાથે એક સમાન પ્રવાહીની ગતિ કરે છે, તો આ બધું તંત્ર થઈ ગયું. તો આ જે કંઈ તંત્ર બન્યું એ તંત્ર પર પણ પૃથ્વી વડે કંઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું છે, જે કેટલું હશે, એમજી નીચે તરફ, જ્યારે સપાટી વડે કંઈક લંબબળ લાગતું છે જેને આપણે કહી દઈએ
r dash જો મે તમને આગળ પણ કીધેલું લંબળને તમે કેપિટલ n વડે પણ દર્શાવી શકો અને કેપિટલ r વડે પણ દર્શાવી શકો બરાબર એટલે મે અહીંયા r દર્શાવેલા હતા એટલા માટે અહીંયા આપણે r dash દર્શાવેલા છે બરાબર છે તો હવે જો તો હું તમને એમ કહું કે અહીંયા તમને એવું કહે છે કે બ્લોક વડે તળિયા પર લાગતું હોય તો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે જે ડ્રો કરીએ છીએ એમાં જો બ્લોક વડે તળિયા પર લાગતા બળને આપણે દર્શાવતા નથી કેમ કે ફ્રી બોડી ડાયાગ્રામ તો એવું કહે છે તંત્ર પર લાગતા બાહ્ય બળો દર્શાવવાના છે અથવા તો કે તંત્ર પર પરિસર વડે લાગતા બળો દર્શાવવાના છે પરંતુ તંત્ર વડે પરિસર પર લાગતું બળ દર્શાવવાનું નથી તો ન્યૂટનનો ગતિનો જે ત્રીજો નિયમ છે એ શું કહે છે તો કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે એટલે કે જો તળિયું બ્લોક પર આર બળ લગાડતું હોય ને આર મૂલ્યનું બરાબર છે તો બ્લોક પણ તળિયા પર આર મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડતું હોવું જોઈએ કેમ કે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં અભ્યાસ કરેલો છે કે કોઈ પણ બળ જે છે તે વિશ્વમાં એકલું અટલું હોતું નથી બળ હંમેશા જોડીઓમાં જ લાગતા હોય છે જ્યાં આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરેલી તો ત્યાં પણ મેં તમને કીધેલું કે કોઈ પથ્થર પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જેટલું હશે ને તેટલું જ પૃથ્વી પર પથ્થર વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હોય પરંતુ બંને જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને ત્યાં તમને માત્ર પથ્થર ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળે છે જ્યારે પથ્થર વડે પૃથ્વી પર લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર તમને જોવા મળતી નથી શું કરવા તો કે પૃથ્વી જે છે એ ખૂબ જ વિશાળ દળ ધરાવે છે એટલા માટે તેમની અસર તમને ત્યાં જોવા મળતી નથી જે તમારે ખાસ નોંધ લેવી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો તળિયા વડે બ્લોક પર લાગતું બળ જે છે આર એનું મૂલ્ય મેળવી લઈએ તો આનું પણ મૂલ્ય એટલું છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં તો જો તો હવે તમારે અહીંયા કેવું હોય તમે શું કહી શકો તો કે અહીંયા સિચ્યુએશન કેવી છે તો કે સ્થિર જો સ્થિર છે એનો મતલબ શું થયો તો કે સામસામા બળો જે છે તે સમાન મૂલ્યના હશે કે તો કે સ્થિર હોય તો પ્રવેગ શું હશે શૂન્ય તો ચોખ્ખું બળ શું હશે શૂન્ય ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ અથવા તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ કેમ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે એ પણ પહેલા નિયમનું પાલન કરે જ છે તો એટલા માટે તમે અહીંયા કહી શકો કે આર ઇઝ ઇક્વલ્સ ટુ એમ જી ઇઝ ઇક્વલ્સ ટુ એમ કેટલો છે તો કે 2 કેજી અહીંયા જી કેટલો લેવાનો છે 10 તો 20 ન્યૂટન એટલે તમને આર મળી ગયું બરાબર છે જે 20 ન્યૂટન કઈ તરફ હશે ઉપર તરફ તો બ્લોક પડે તો અહીંયા પર લાગતું પણ કઈ તરફ હશે 20 ન્યૂટન નીચે તરફ તો એવી જ રીતે આપણે અહીંયા વાત કરી તો અહીંયા જો તો પ્રવેગ છે કઈ તરફ છે નીચે તરફ બરાબર છે તો ચોખ્ખું બળ કઈ તરફ હોય તો કે નીચે તરફ હોય શું કરવા તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર એફ બરાબર એમ તો એમ જે છે તો દળ છે તો અદિશ રાશિ છે તો સદિશ રાશિ જે છે કઈ છે તો કે પ્રવેગ તો પ્રવેગની જે દિશા હોય એ દિશા બળની હશે તો જો તો પ્રવેગ આ દિશામાં છે તો બળ પણ એ દિશામાં છે અને આ જે કંઈ પ્રવેગ છે એ ચોખ્ખો પ્રવેગ હોય આ જે કંઈ બળ છે એ ચોખ્ખો બળ હોય તો એટલા માટે તમારે જો આના માટે કેવું હોય તો શું બનશે તો કે એના માટે આપણે કેવું હોય તો કે પ્રવેગ નીચે તરફ છે બરાબર છે તો શું લખી શકાય તો કે એમ જી જે છે એ વધુ હશે કોના કરતા તો કે આર ડેશ કરતા એટલે માઇનસ આર ડેશ બરાબર એમ એ અહીંયા એમ શું થશે તો કે અહીંયા જે કંઈ તંત્ર છે ને નળાકાર પ્લસ બ્લોકનું છે એટલે 25+2 એટલે કેટલા કેજી થઈ ગયું 27 kg × 10 માઇનસ આર ડેશ બરાબર 27 × 0.1 કેમ કે પ્રવેગ તમને 0.1 આપ્યો છે માટે 270 − r' બરાબર 27 × 0.1 એટલે 2.7 થઈ જાય માટે r જે છે એ પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે અને 2.7 આ બાજુ આવશે તો 270 − 2.7 તો 267.3 ન્યૂટન તો જો તો આ તમને શું મળી ગયું તો કે આપને r ડેશ મળી ગયું બરાબર છે તો r ડેશ જે છે એ શું છે તો કે તળિયા વડે બ્લોક પર લાગતું બળ અથવા તો કે બ્લોક પ્લસ નળાકારના તંત્ર પર લાગતું બળ બરાબર એટલે કે તળિયું જે છે એ તંત્ર પર 267.3 ન્યૂટનનું બળ લગાડે બરાબર છે તો ત્રીજા નિયમ મુજબ શું થાય તો કે
તંત્ર જે છે ને એ પણ તળિયા પર એટલા જ મૂલ્યનું બળ લગાડતું પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમે જો અત્યારે જોશો તો તમને ખ્યાલ આવશે, તમને ત્યાં એવું કહે છે કે આ પ્રશ્નમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડતી ઓળખ કરો. તો જો કોઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ જે છે એની જોડતી ઓળખ કરવાની છે, તો તમે એના માટે શું કહી શકશો? તો કે એના માટે આપણે એવું કહી શકીએ કે જો આજે કંઈ બ્લોક છે અથવા કે તંત્ર છે, આપણે ચલાવીએ સમજીએ, આજે કંઈ બ્લોક છે એ બ્લોકનું આપણે એવું કીધું કે ગુરુત્વાકર્ષણ બળ જે છે પૃથ્વી વડે લાગતું એ કઈ તરફ છે, નીચે તરફ, કેટલું હોય mg, અને તળિયા વડે બ્લોક પર લાગતું બળ જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ, આર વડે, જે કઈ તરફનું છે તો કે ઉર્ધ્વ દિશામાં હોય છે. હવે જો ખાસ ધ્યાન આપજો, કેપિટલ આર, બરાબર છે. આપણે અહીંયા બે જ બળ એટલે દર્શાવતા હતા, ફ્રી બોડી ડાયાગ્રામ. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં નિયમ હોય કે તંત્ર પર પરિસર વડે લાગતા બળો દર્શાવવાના, પરંતુ તંત્ર પર પરિસર વડે લાગતા બળો દર્શાવવાના, પરંતુ તંત્ર જે છે પરિસર પર જે કંઈ બળ લગાડે છે એ દર્શાવવાનું નહીં. અને અહીંયા આપણે જે કંઈ બ્લોક વડે તળિયા પર લાગતા બળ શોધવા હતા ત્યારે આપણે શું કર્યું? તો કે તળિયા વડે બ્લોક પર લાગતું બળ જ આપણે ડાયાગ્રામ છે, આર ડેશ. આ તો શું હતું? તળિયા વડે બ્લોક પર લાગતું બળ છે ને લંબ, આર ડેશ, બરાબર. એ વેલ્યુ પછી આપણે શું કીધું? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર જે કંઈ તંત્ર છે એ પણ તળિયા પર આટલા મૂલ્યનું જ બળ લગાડે, પણ આ બળ જે છે ને એ ઉદ્ધવ દિશામાં છે. હજી તંત્ર એના પર લગાડતું છે એ કઈ દિશામાં છે? અધો દિશામાં હશે, બરાબર. અથવા તો કે બ્લોક વડે જે કંઈ બળ લગતું છે એ કઈ દિશામાં હશે? અધો દિશામાં હશે, બરાબર. જેની તમારે ખાસ ધ્યાન રાખવું. હવે જો તો પ્રતિક્રિયા બળ અને ક્રિયાબળની જોડની આપણે વાત કરવાની છે, તો અહીંયા જુઓ તો 2 kgનો જે કંઈ બ્લોક છે તેના પર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ એમ જે કઈ તરફ લગાડતું હશે? નીચે તરફ. એવી જ રીતે બ્લોક જે છે ને એ પણ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લગાડતું હશે એ કઈ તરફ હશે? ઉપર તરફ. એ પણ કેટલું હોય? mg હોય, એટલે કે ત્રીજા નિયમ અનુસાર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. અને મેં તમને જ્યારે ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કરાવ્યો ત્યારે મેં તમને કીધેલું કોઈ પદાર્થ એ છે કોઈ પદાર્થ બી છે, તો આ બંને વચ્ચે જે કંઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે એ હંમેશા આકર્ષિત પ્રકારનું હોય છે. ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એ હંમેશા કેવું વલણ ધરાવતું હોય? તો કે કોઈ પણ પદાર્થ છે, બરાબર છે, એના દળને લીધે અન્ય પદાર્થને પોતાના તરફ ખેંચવાનું વલણ ધરાવતું હોય, એટલે કે આકર્ષિત પ્રકારનું વલણ ધરાવતું. તો પદાર્થ એ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એ હંમેશા એ તરફ હોય, અને પદાર્થ બી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એ પદાર્થ બી તરફ હોય. હું તમને કહું કે એ વડે બી પર લાગતું બળ કેટલું હોય ગુરુત્વાકર્ષણ બળ? તો ગુરુત્વાકર્ષણ બળ તો શું કહે છે? કેપિટલ g × m1 m2/r2. હવે એ અને બી વચ્ચેનો અંતર ધારો કે આર છે, આનું દળ m1 છે અને આનું દળ m2 છે, બરાબર છે. હવે હું તમને આમ કહું તો બી વડે એ પર લાગતું બળ, તો એ સૂત્ર કેવું થાય ને? g × m2 m1/r2, તો એનું એ જ રહેશે. ફેર કેવા પડશે? તો કે જો આ ધન હોય તો આ હોય, બરાબર છે. માત્ર દિશા જે છે એ પરસ્પર વિરુદ્ધ હશે, બાકી મૂલ્ય જે છે એ સમાન હશે, બરાબર. એટલા માટે અને અહીંયા આપણે તંત્રની વાત કરતા હતા કે આપણે પરિસર પર લાગતા બળને આપણે દર્શાવતા નથી, માત્ર તંત્ર પર લાગતા બળને દર્શાવતા હતા, બરાબર છે. એટલે અહીંયા આપણે એ જે છે આપણે આને એ આકૃતિ કરતા હોય અને બી આકૃતિ કરતા હોય, તો એ માટે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની બેની જોડ કઈ થશે? તો કે આ બ્લોક વડે પૃથ્વી વડે બ્લોક પર લાગતું ગુરુત્વ બળ જે છે એને આપણે ક્રિયાબળ કહીએ, તો બ્લોક વડે પૃથ્વી પર લાગતા ગુરુત્વ બળને આપણે શું કહેશું? પ્રતિક્રિયાબળ. એવી જ રીતે જે મેં તમને હમણાં સમજાવ્યું કે બ્લોક વડે તળિયા પર લાગતું બળ આપણે શોધવાનું છે, બરાબર છે, તો તંત્ર પર તો માત્ર આપણે શું દર્શાવતા હોઈએ છીએ? તો કે પરિસર વડે લાગતા બળ. તો આપણે આર શોધ્યો, પછી ત્રીજા નિયમ અનુસાર મેં કીધું ને કે જેટલો આર હોય ને એટલા જ મૂલ્યનું બળ બ્લોક વડે તળિયા પર લાગતું, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં, બરાબર છે. તો એ પણ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ બનશે. એટલે કે તળિયા વડે બ્લોક પર લાગતું જે કંઈ બળ છે કેપિટલ આર, બરાબર, એનું જે કંઈ મૂલ્ય આપણે મળ્યું, કેટલું મળ્યું? 20 ન્યૂટન. કઈ તરફ? ઉદ્ધવ દિશામાં. જો એને તમે ક્રિયાબળ કહેતા હોય તો બ્લોક વડે તળિયા પર લાગતું બળ જે છે એ અધો દિશામાં હશે, એ પણ કેટલું હશે? 20 ન્યૂટનનું જ હશે, જેને આપણે શું કહેશું?
પ્રતિક્રિયા પણ કહેશો. ત્યાર પછી વાત કરો વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા તો અહીંયા જે તંત્ર છે ને, બરાબર છે, એ તંત્ર પર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ બે તરફ લગાડે છે, એમ જી નીચે તરફ. તો મેં તમને સમજાવ્યું હતું કે પૃથ્વી પર પણ ગુરુત્વાકર્ષણ બળ લાગતું છે, કોનું? તંત્રનું, જે કઈ તરફ હશે? તો કે તંત્ર તરફ. એ પણ કેટલું હશે? એમ જી નું છે, બરાબર છે. એટલા માટે તમે અહીંયા એવું કહી શકો કે આ જે કંઈ તંત્ર છે ને, એ તંત્ર પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વ બળ, જો ક્રિયાબળ હોય ને, તો તંત્ર વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ પ્રતિક્રિયા બળ કહેવાય છે. અને એવી જ રીતે જેમ આપણે અહીંયા સમજે એ મુજબ અહીંયા પણ આપણે આરએમએસ મેળવ્યું કે મેં તમને કીધેલું, બરાબર છે, કે તળિયા વડે બ્લોક પર જે કંઈ બળ લાગે છે એટલા જ મૂલ્યનું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બળ વિરુદ્ધ દિશામાં લાગતું હશે, જે બ્લોક વડે તળિયા પર લાગતું હોય, બરાબર છે. તો અહીંયા હવે આપણે બીજું કેવું હોય ક્રિયાબળ પ્રતિક્રિયાબળ, તો કયું કહી શકો? તો કે તળિયા વડે બ્લોક અને નળાકારનું જે તંત્ર છે એ તંત્ર પર લાગતું લંબન, અને બ્લોક અને નળાકારના તંત્ર વડે તળિયા પર લાગતું બળ, જ્યારે આપણે એકને ક્રિયાબળ કહીએ તો બીજું જે છે એ શું થઈ જશે? પ્રતિક્રિયાબળ થઈ જશે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા જે અન્ય બળ છે કયું? તો કે જો તમે બ્લોક પર નળાકારને મૂકો છો, બ્લોક પર નળાકારને મૂકો છો, તો નળાકાર જે છે એ બ્લોકની સપાટી પર કંઈક બળ લગાડતું હશે, બરાબર છે. એટલા માટે એ બળને પણ તમારે ધ્યાનમાં લેવું પડે. એટલે નળાકાર બ્લોકની સપાટી પર જે કંઈ બળ લગાડે એનું જો આપણે ક્રિયાબળ કહેતા હોય, તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બ્લોકની સપાટી જે છે એ પણ નળાકાર પર એટલા જ મૂલ્યનું, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં તક બળ લગાડતો હશે, જેને આપણે શું કહીશું? પ્રતિક્રિયાબળ. એટલે આવી રીતે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ જે છે એ નક્કી થતી હોય છે. બાકી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ નોંધ લેવી કે તમે અહીંયા જો કોઈ તંત્ર દર્શાવેલું છે, તો તંત્રમાં આ બળ જે છે ને એ અધો દિશામાં છે, જેને આપણે શું કહીએ છીએ? એમ જી, અથવા તો કે વજન પણ કહીએ. કેમ કે જો ગુરુત્વ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, એને જ આપણે વજન કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો આ એમ જી જે છે એ અધો દિશામાં છે, અને અહીંયા જે કાંઈ તળિયા વડે લાગતું બળ જે છે લંબળ, આ એ કઈ દિશામાં છે? ઉર્ધ્વ દિશામાં છે. અને અહીંયા ચોખ્ખો પ્રવેગ કંઈ નથી, એટલે બંને સમાન મૂલ્યના પણ છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ છે. તો આને તમે એકને ક્રિયાબળ ને બીજાને પ્રતિક્રિયાબળ કહી શકો નહીં. ખાસ નોંધ લેજો, તમારે જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એવું કોઈ બળને કેવું હોય તો તમે ક્યારે કહી શકો? તો કે એક પદાર્થ, જો આ એક જ પદાર્થ છે, એક પદાર્થ પર લાગતા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળોને તમે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ કહી શકો નહીં. એટલે કે અહીંયા વજન અને આ જે કંઈ લંબળ છે જે બ્લોક પર લાગે છે, બરાબર, તેને તમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ કહી શકો નહીં. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ તમે એના માટે જ કહી શકો કે જો બે પદાર્થો જે છે એ એકબીજા પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતા હોય તો જ કહેવાય, બાકી કહી શકાય નહીં. એટલા માટે મેં અહીંયા જો તો ક્રિયાબળ પ્રતિક્રિયાબળ કોને કીધા? તો કે બ્લોક વડે કોના પર? તો કે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ તરફ, અને બ્લોક પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ. તો એને આપણે શું કીધું હતું? ક્રિયાબળ પ્રતિક્રિયાબળ. કેમ કે અહીંયા જો તો આ બે પદાર્થો થઈ ગયા ને, અને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે છે. એવી રીતે મેં તમને કીધું કે બ્લોક વડે તળિયા પર લાગતું બળ અને તળિયા વડે બ્લોક પર લાગતું બળ, આ બંને ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ છે. એવી રીતે અહીંયા પણ આપણે જોઈએ કે પૃથ્વી પર બ્લોક વડે લાગતું ગુરુત્વ બળ અને બ્લોક પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વ બળ, આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, એટલે એ પણ ક્રિયાબળ પ્રતિક્રિયાબળ કહેવાય, બરાબર. પછી અહીંયા આપણે અંગે શું વાત કરી? તો કે તળિયા વડે બ્લોક પર લાગતા બ્લોક અને નળાકારના તંત્ર પર લાગતું બળ, અને આ જે તંત્ર છે એ તંત્ર વડે તળિયા પર લાગતું બળ, એ પણ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ કહેવાય. બાકી જો એક જ પદાર્થ પર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના જે બળ હોય તેને તમે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ કહી શકો નહીં, બરાબર. કેમ કે જો અહીંયા સમાન છે, અહીંયા સમાન નથી, બરાબર. અહીંયા 270 છે, આ કેટલું છે? 267.3, બરાબર. એટલે જેની તમારે ખાસ નોંધ લેવી, આમાં તમારે ખાસ સમજવાનું એ છે કે ક્રિયાબળને પ્રતિક્રિયાબળ તમે કોને કહી શકો? તો જ્યારે એક જ પદાર્થ પર
બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી દિશાના બળો લાગતા હશે તો તેને તમે ક્રિયાબળ પ્રતિક્રિયા બળની જોડ કહી શકો નહીં. બે પદાર્થ હોવા જોઈએ અને જે એકબીજા પર સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ લગાડતા હોય તો જ તેને તમે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ તરીકે ઓળખી શકો, જેની તમારે ખાસ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે કઈ ઉદાહરણ 5.12 હતું તે તમારું આ પ્રકરણનું લાસ્ટ ઉદાહરણ હતું જે તમારે ખાસ સમજવાનું હતું. બાકી આવા તો આપણે એક્ઝામ્પલ જે હતા બરાબર કે આર મેળવો અથવા તો કે આર ડેશ મેળવો આવા આપણે જોઈ ચૂક્યા છે બરાબર. એટલે આજે કઈ ઉદાહરણ છે એ તમને પરીક્ષાની દ્રષ્ટિએ બધું મહત્વનું ન કહેવાય, કેમકે આમાં છે કે લખાણનો ભાગ વધુ છે બરાબર. એટલે તમને ના જ પૂછે એવું નથી, કીધું પૂછા હું બહુ રેર છે બરાબર છે. એટલે તમે એને તૈયાર ન કરો, પરંતુ આ ખાસ સમજો આમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કોને કહેવાય, કેમકે એ કન્સેપ્ટ ખૂબ જ જરૂરી છે બરાબર. એટલે એ તમારે સમજવાનું હતું. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે સ્વાધ્યાયના દાખલાઓ જે છે એમાં સૌપ્રથમ ત્રણ દાખલાઓ જે છે 5.1, 5.2 અને 5.3 તે તમારા અભ્યાસક્રમમાંથી ગુજરાત બોર્ડ દ્વારા રદ કરવામાં આવેલા છે. એટલે તે તમારે જાતે ટ્રાય કરવા અને કોઈ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને એમાં તમારા માત્ર બળના માન અને દિશા મેળવવાના છે, એમાં એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો થતો હોય છે, F=ma. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4, 5.12, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.21, 22 અને 23 બાકી છે. તો તેમાં આપણે સૌ પ્રથમ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4. એમાં તમને શું કહે છે, તો કે દિશા સમજી લીધું ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો M તલના કણ સાથે અને બીજો છેડો એક નાની કીડી સાથે જોડેલ છે. જો કણ V ઝડપથી વર્તુળમાં ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું એટલે કે પરિણામી બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો. ત્યાં જો તો તમને ચાર ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે કેપિટલ T, બીજો ઓપ્શન છે કેપિટલ T માઇનસ M²L, ત્રીજો ઓપ્શન છે કેપિટલ T પ્લસ M²L અને ચોથો ઓપ્શન છે શૂન્ય. ત્યાં તમને જો તો એવું કહે છે કે કેપિટલ T દોરીમાંનું તણાવ છે, તો M²L જે છે એ શું હશે, તો કે એ કેન્દ્રગામી બળ હશે. કેમ, તો એ આપણે હમણાં સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જો તો એક લીસા સમજીતી જ ટેબલની વાત કરેલી છે. ધારો કે ટેબલ જે છે તે આ રીતનું છે. હવે L લંબાઈની કોઈ દોરીની આપણે ધારણા કરીએ તો કે આ રીતના કોઈ L લંબાઈની દોરી છે જેનો એક છેડો કોઈ ખીલી સાથે અને બીજો છેડો M દળના કણ સાથે જોડેલો છે. હવે M દળનો જે કણ છે એ V ઝડપથી વર્તુળ ગતિ કરે છે. આ દરમિયાન જો તો સપાટીને લીધે કોઈ પણ જાતનું ઘર્ષણ લાગતું હશે નહીં, કેમ કે અહીંયા તમને કહી દીધું છે કે લીસું સમક્ષિતિજ ટેબલ. જો તો સપાટી લીસી હશે તો કોઈ પણ જાતનું ઘર્ષણ હશે નહીં બરાબર, જે આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે જો તો નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન આપણે કહેતા હતા કે જે તે બિંદુ આગળ વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય છે અને જે તે બિંદુ આગળ પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે, એટલે કે કેન્દ્ર તરફની દિશામાં હોય છે, જેને આપણે શું કહેતા હતા કેન્દ્રગામી પ્રવેગ, જેનું સૂત્ર શું મેળવેલું હતું, તો કે V²R. જે R આપણા માટે શું બનશે અત્યારે, તો કે દોરીની લંબાઈ, તો કે V²L મળશે. અને ન્યૂટનના ગતિના નિયમ અનુસાર AC જે છે એ કેન્દ્ર તરફ હોય તો એના માટે જરૂરી એવું જે કંઈ બળ હશે આ વર્તુળાકાર ગતિ દરમિયાન એ કઈ તરફ હશે, કેન્દ્ર તરફ હશે, જેને આપણે શું કહીએ છીએ કેન્દ્રગામી બળ કહીએ છીએ, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ, તો કે FC વડે. તો એ શું બની જશે MV²L. તો જો તો તમને આવો તો ઓપ્શન આપેલો નથી, ઓપ્શન તમને એવા આપેલા છે કેપિટલ T, કેપિટલ T માઇનસ MV²L, કેપિટલ T પ્લસ MV²L અને ઝીરો. હવે એ સમજીએ તો કે મેં તમને એવું કીધું હતું કે કેન્દ્રગામી બળ જે છે તે આભાસી બળ છે. જ્યારે આપણે વર્તુળાકાર ગતિનો અભ્યાસ લાસ્ટ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં કરેલો ત્યારે મેં તમને કીધું હતું કે જો કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો કેન્દ્રમાંથી એને કોઈ પકડનારું બળ હોવું જોઈએ, જે આભાસી બળ છે, જે જુદા જુદા વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે મેં તમને ઉદાહરણ આપેલા ત્રણ, જે પૈકીના આપણે પહેલા ઉદાહરણની વાત કરીએ તો મેં તમને કીધું હતું કે કોઈ દોરીનો એક છેડો તમારા હાથમાં રાખો અને બીજા છેડે પથ્થરને બાંધો અને એ પથ્થરને સમક્ષિતિજ વર્તુળાકાર ગતિ કરાવો
तो तमने अनुभव थशे के पत्थरनी जे काय वर्तुळाकार गति थाय छे ई दरमियान दोरीनुं जे काय तणाव बळ छे ई जरूरी उपकेन्द्रगामी बळ पूरू पाडे छे। ત્યાર પછી આપણે બીજા ઉદાહરણની વાત કરેલી ત્યારે મેં તમને કીધેલું કે સૂર્યની ફરતે જે કંઈ જુદા જુદા ગ્રહો ફરે છે એ બધા ગ્રહોની જે કંઈ વર્તુળાકાર ગતિ છે એ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું છે તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ। ત્યાર પછી ત્રીજા ઉદાહરણમાં મેં તમને એવું કીધેલું કે ન્યુક્લિયસ છે એની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ઇલેક્ટ્રોનની જે કંઈ વર્તુળાકાર ગતિ છે એના માટે જવાબદાર બળ કોણ હશે અથવા તો કે એના માટે જે કંઈ જરૂરી એવું કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડતું હશે તો કે વિદ્યુત બળ। એટલા માટે આપણે એવું કહેતા હોય છે કે કેન્દ્રમાંથી કંઈક બળ હોવું જોઈએ જેને આપણે એક નામ આપેલું છે જેને આપણે શું કહીએ છીએ કેન્દ્રગામી બળ, જે જુદા જુદા વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે અને કેન્દ્રગામી બળ જે છે તે આભાસી બળ છે, બરાબર છે। એટલા માટે જે આપણે પથ્થરની વાત કરેલી એ મુજબનું જે અહીંયા થઈ ગયું ને, કેમ કે દોરી છે કે જે એને પકડી રાખે છે વર્તુળાકાર ગતિ કરાવે છે, જો દોરી ન હોત તો એ મુકતો, બરાબર છે। એટલા માટે અહીંયા જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે તો કે દોરીનું તણાવ બળ, બરાબર, જેને આપણે કેપિટલ ટી વડે દર્શાવતા હોઈએ છીએ। એટલા માટે આપણો આન્સર શું થશે તો કે પહેલો ઓપ્શન તમને જે આપેલો છે કેપિટલ ટી એ આપણો આન્સર બની જશે અને એનું કારણ જે મેં તમને સમજાવ્યું એ મુજબ તમે આપી શકો કે વર્તુળ ગતિ જે છે એના માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે તો કે દોરીમાંનું તણાવ પૂરું પાડતું હશે। એટલે તમે આવી રીતે લખવાનું થાય કે કેપિટલ ટી, કારણ કે કેન્દ્ર તરફની દિશામાં કણ પર લાગતું ચોખ્ખું બળ દોરીમાંનું તણાવ છે જે વર્તુળ ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, બરાબર છે। તો જો તમને આ પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન તમને જનરલી એમસીક્યુ સ્વરૂપે પૂછાતો હોય છે અથવા તો કે હેતુલક્ષી સ્વરૂપે પૂછાતો હોય છે। જો હેતુલક્ષી સ્વરૂપે પૂછે અને કારણ પૂછે તો તમારે આ રીતે લખવાનું, બાકી તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાય તો ડાયરેક્ટલી તમારે એ બીસીડી જેમાંથી તમને ટી આપેલો છે એ તમારે સિલેક્ટ કરવાનું થાય અથવા તો કે લખવાનું થતો હોય છે। ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સ્વાધ્યાયનો દાખલો નંબર 5.12 જે પણ વર્તુળાકાર ગતિ આધારિત જ છે તો એમાં તમને શું કહે છે તો કે એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે, તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે, ગોળો જ્યારે એ તેના કોઈ એક અંત્ય સ્થાને હોય બી તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે। તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કહે છે કે કોઈ ઓરડાની છત છે એ છત સાથે 2 મીટરની દોરીને જોડેલી છે, કોઈ પણ રીતે જોડેલી હશે, ત્યાં પછી ખીલો મારી જોડેલી હોય કે ચાપડાથી જોડેલી હોય કે બાંધી દીધી ઉતરેલી રીતે, બરાબર છે, આપણે એની સાથે કોઈ મતલબ છે નહીં। ધારો કે આ 2 મીટર લંબાઈની દોરી છે જેની સાથે એક ગોળો અહીંયા જોડવામાં આવેલો છે, આ ગોળો છે એ દોલિત ગતિ કરે છે એટલે કે જેમ લોલક ગતિ કરતો હોય ને એ રીતે, બરાબર છે, એટલે એની ગતિ જે છે એ આ પ્રકારની થતી હશે જે કન્ટિન્યુઅસલી આવી રીતે આમ ગતિ કરશે, જે દરમિયાન તમને કહે છે કે મધ્યમાન સ્થાને હોય ને ત્યારે એની સ્પીડ શું હશે 1 મીટર પર સેકન્ડ આટલી જ આપેલી છે ને આપણે ચેક કરી લઈએ તો કે હા તમને એ જ કીધું ગોળાની ઝડપ કેટલી હશે તો કે 1 મીટર પર સેકન્ડ। તો જો તમે બધા જાણો જ છો કે આ ગોળો છે એ આ તરફ ગતિ કરશે અને આ પોઈન્ટે પહોંચશે ત્યારે તે કોઈ સૂક્ષ્મ ક્ષણ માટે શું કરશે તો કે સ્થિર થશે અને પછી આ તરફ રિટર્ન આવશે, એવી જ રીતે અહીંયાથી જ્યારે આ તરફ જશે ત્યારે આ જે કાંઈ મેક્સિમમ હાઈટ છે અથવા તો કે એનું જે કાંઈ અંત્ય બિંદુ છે તે અંત્ય બિંદુએથી ફરી પાછો રિટર્ન થાય છે। તો જો આ તરફ જતો તો ફરી આ તરફ આવ્યો તો સમયની કોઈ સૂક્ષ્મ ક્ષણ માટે એ અહીંયા સ્થિર થયો હશે એવું તમે કહી શકો। તો તમને અહીંયા એવું પૂછે કે અંત્યસ્થાને હોય ત્યારે અંત્યસ્થાન એટલે કે આ સ્થાનથી અથવા તો કે આ સ્થાનથી ત્યાં તો એ સૂક્ષ્મ ક્ષણ માટે સ્થિર થાય છે, તો ગોળો જ્યારે સ્થિર થઈ ગયો હોય ત્યારે જો તમે દોરીને કાપો તો શું થાય તો ગોળો છે એ મુક્ત પતન કરશે અને એનું મુક્ત પતન થાય, બરાબર છે, તો કોની અસર હેઠળ થાય તો કે ગુરુત્વ પ્રવેગ જીની અસર હેઠળ થાય, જે કઈ દિશામાં હોય તો કે શિરોલંબ અધો દિશામાં હોય તો ગોળો છે શિરોલંબ અધો દિશામાં ગતિ કરશે એટલે કે સૂર્યક પથ પર ગતિ કરશે
તેનો ગતિપથ કેવો મળશે? સુરેખા અથવા તો કે સુરેખ ગતિપથ મળશે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે મધ્યમાન સ્થાને એની જે કઈ ઝડપ છે એ કેટલી છે? તો કે 1 મીટર પર સેકન્ડ. હવે જો તો મધ્યમાન સ્થાન આગળ અથવા તો કે મધ્યમાન બિંદુ આગળ તમે સ્પર્શક ડ્રો કરો તો તમને આ તરફ મળે અથવા તો કે આ તરફ મળશે. જો ગોળો અહીંયાથી આ તરફ ગતિ કરતો કરતો આવશે તો તમને આ તરફ મળશે, અને જો ગોળો અહીંયાથી ગતિ કરતો કરતો આ તરફ આવતો છે તો તમને વેગ કઈ તરફ મળશે? આ તરફ મળશે. અહીંયા જો તો વેગને માત્ર એક જ ઘટક છે અથવા તો કે વેગ માત્ર સંક્ષિપ્ત દિશામાં જ છે. તો આનો મતલબ શું થઈ ગયો? તો કે વાય એક્સની દિશામાં કઈ વેગ છે નહીં. તો હવે જો તો હું અહીંયા દોરીને અત્યારે કાપીશ તો થશે કેમ? તો કે દોરીને જો તમે કાપી નાખશો તો ગુરુત્વ પ્રવેગ જે છે એ નીચે તરફ છે, એટલે કે જી. હવે એની અસર હેઠળ એ નીચે તરફ ગતિ કરવો જોઈએ અધો દિશામાં, પરંતુ એક્ઝેક્ટલી અધો દિશામાં ગતિ કરશે નહીં. કેમ? કેમ કે એને સંક્ષિપ્ત દિશામાં કંઈક વેગ છે અને એ વેગ વધતો પણ નથી અને શૂન્ય પણ નથી થતો. શું કરવા? કેમ કે સંક્ષિપ્ત દિશામાં કોઈ પ્રવેગ કે પ્રતિપ્રવેગ હશે નહીં, જે આપણે પ્રક્ષિપ્ત ગતિમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને અહીંયા એવું જ છે, જો ત્યાં આપણે ગ્રાફ જે છે એ આ રીતે મળતો હતો, બરાબર છે, અહીંયા ઉલટું છે થોડું, બરાબર, બીજું કંઈ છે નહીં. અહીંયા જો તો સેમ, ત્યાં મેં તમને કીધું હતું કે સંક્ષિપ્ત વેગ છે એ અચળ હશે અને ઉદ્ધવ દિશામાં પ્રવેગ અચળ, અને જે કઈ ગતિ થતી હતી એ કેવી હતી? તો કે પ્રક્ષિપ્ત ગતિ હતી. તો અહીંયા એવું થઈ ગયું, જો તો સંક્ષિપ્ત દિશામાં વેગ અચળ, કેમ કે સંક્ષિપ્ત દિશામાં કોઈ પ્રવેગ કે પ્રતિપ્રવેગ નથી. અને હવે જો તો આ મધ્યમાન સ્થાને તમે દોરીને કાપશો એટલે પ્રવેગ કઈ તરફ હશે? શિરોલંબ અધો દિશામાં. તો હવે જો તો ગોળો કઈ પ્રકારની ગતિ કરશે? તો કે ગોળો જે છે એ આ પ્રકારે પ્રક્ષિપ્ત ગતિ કરશે, જે દરમિયાન એનો ગતિપથ છે એ કેવો મળશે? પરવલય મળશે, બરાબર છે. જેની તમારે ખાસ નોંધ કરી, એટલા માટે મેં અહીંયા લખેલું છે એમાં કે ગતિપથના અંત્ય સ્થાને ગોળાની ઝડપ શૂન્ય હોય છે, તેથી તે ક્ષણે તે સ્થિર થાય છે. જો આ સ્થાને દોરી કાપીએ તો ગોળો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ શિરોલંબ અધો દિશામાં પડશે, તેથી ગતિપથ સુરેખ હશે, બરાબર. ત્યાર પછી બી માટે, એટલે કે મધ્યમાન સ્થાનની વાત કરેલી છે કે ગતિપથના મધ્યમાન સ્થાને ગોળાને સંક્ષિપ્ત દિશામાં વેગ હોય છે, જો આ સ્થાને દોરી કાપીએ તો ગોળો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પ્રક્ષિપ્ત ગતિ કરશે, તેથી ગતિપથ પરવલયાકાર હશે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે અન્ય વર્તુળાકાર ગતિ આધારિત એક્ઝામ્પલ, તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.21 એમાં તમને શું કહે છે? તો કે દોરીના એક છેડે બાંધેલા 0.25 કેજી દળના પથ્થરને સંચિત સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે, દોરીમાં તણાવ કેટલો હશે? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પથ્થરને દોરી સાથે બાંધેલો છે અને વર્તુળાકાર ગતિની વાત થાય છે, તો એ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હોય? તો હમણાં જ મેં તમને સમજાવ્યું એ મુજબ કે જો કોઈ દોરીના અહીંયા એક છેડે તમે પથ્થરને બાંધો છો, બરાબર, અને એ વર્તુળાકાર ગતિ કરે છે, જે આપણે થોડું નાનું વર્તુળ લઈએ આવી રીતે આમ કોઈ વર્તુળાકાર ગતિ કરે છે, તો જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે? તો કે દોરીનું તણાવ બળ, જે શું હોય? કેપિટલ ટી ઇઝ ઇક્વલ્સ ટુ mv² / r થશે, અથવા તો કે આપણે અહીંયા ત્રિજ્યા કેપિટલ આર લખતા હોઈએ તો કેપિટલ આર લખવાનું. તો તમને અહીંયા તણાવ જ પૂછેલું છે, તો તણાવ તમારે શોધવું હોય તો જો m જોઈએ, v જોઈએ, કેપિટલ r જોઈએ, તો તમને m આપેલો છે, r પણ આપેલો છે, પરંતુ ઝડપ આપેલી નથી. એની જગ્યાએ તમને એવું કહે છે કે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ. આનો મતલબ શું થયો? તો કે તમને અહીંયા કંઈક ફ્રિકવન્સી મળી જશે અથવા તો કે આવર્તકાળ મળી જશે. કઈ રીતે? તો કે આવૃત્તિ એટલે શું, ફ્રિકવન્સી એટલે શું? તો કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા. તો આના ઉપરથી તમે આવૃત્તિ પણ મેળવી શકો અથવા તો કે આવર્તકાળ પણ મેળવી શકો, પણ આવૃત્તિ મેળવવી ખૂબ જ સરળ છે.
કેમ કે અહીંયા તમારે માત્ર મિનિટ જે એકમ છે ને એને સેકન્ડમાં ફેરવી દેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. કેમ કે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ અને આવૃત્તિ શું છે? તો કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. તો એટલા માટે મેં જોયું તો અહીંયા આવૃત્તિવાળું પદ મૂકેલું છે, અથવા તો કે આવૃત્તિના ફોર્મમાં આપણે વી મેળવેલો છે. તો અહીં એમ બરાબર તમને 0.25 કેજી આપેલા છે અને કેપિટલ આર કેટલો આપેલો છે? 1.5 મીટર. હવે જો તો આવૃત્તિ જે એફ છે એ કેટલી છે? તો કે 40 ના છેદમાં શું થઈ જાય? 60. કેમ કે પરિભ્રમણ પ્રતિ મિનિટ છે અને આવૃત્તિ જે છે એ શું હોવી જોઈએ? તો કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, એટલે 40/60 તો શું મળશે? 2/3. કેમ કે 0 0 કેન્સલ, 2 2 4 અને 3 2 6, 2 2 કેન્સલ, 2 ના છેદમાં 3 રિવોલ્યુશન પર સેકન્ડ બરાબર, અથવા તો કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. હવે જુઓ તો તમારે v જોઈએ છે. તો v નું તો સૂત્ર છે v ઇઝ ઇક્વલ્સ ટુ r ઓમેગા, જ્યાં ઓમેગા જે છે એ 2 પાઈ f પણ હોઈ શકે અથવા તો કે 2 પાઈ બાય કેપિટલ t પણ હોઈ શકે. હવે જુઓ તો આમાંથી આપણે મેળવેલું છે શું? તો કે t મેળવેલો નથી, આપણે તો f મેળવેલો છે. તો f પર સૂત્ર મૂકી દેવાનું, એટલે મેં અહીંયા મૂકી દીધું છે 2 પાઈ rf, કેમ કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ f. હવે આપણી પાસે પાઈ ની વેલ્યુ છે, r ની વેલ્યુ છે, f ની વેલ્યુ છે, બધી મૂકી દો. તો કે 2 ગુણ્યા પાઈ એટલે 3.14, r કેટલો છે? 1.5, અને f કેટલો છે? તો કે 2 ના છેદમાં 3. તો જુઓ તો 1.5 ગુણ્યા 2 એટલે કે 1.5 ગુણ્યા 2 એટલે 3, જે 3 સાથે કેન્સલ થઈ જશે એટલે 2 1.5 અને 3 કેન્સલ. તો v બરાબર શું થઈ જાય? તો કે 3.14 ગુણ્યા 2, 3 2 6 અને 14 2 28 એટલે 6.28 મીટર પર સેકન્ડ. તો જે મેં તમને હવે જો તો અહીંયા સમજાવ્યું ને, એ સ્ટેટમેન્ટ તમારું લખવાનું થશે કે પથ્થરની વર્તુળાકાર ગતિ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ દોરીના તણાવ વડે પૂરું પાડવામાં આવે છે, એટલે કેપિટલ T બરાબર mv² / r. કેમ કે આપણે તો જો તો તણાવ શોધવાનું છે, આ તો આપણી પાસે v નહોતો ને, એટલે આપણે આ આપેલું હતું એના ઉપરથી આપણે શું મેળવ્યું? તો કે f મેળવ્યો, અને f ની મદદથી આપણે શું કરી દીધું? તો કે v શોધી લીધું. હવે શું કરશું? તો કે સ્ટેટમેન્ટ આપશું, પથ્થરની વર્તુળાકાર ગતિ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ દોરીના તણાવ વડે પૂરું પાડવામાં આવતું હોવાથી કેપિટલ T બરાબર mv² / r. હવે ત્રણેય આપણી પાસે છે, m શું છે? 0.25 કેજી. v શું મળેલો છે? તો કે 6.28, અને r તો આપણે આપેલો છે 1.5. તો હવે જો તેનું સાદું રૂપ આપીએ તો કે 0.25 ગુણ્યા 6.28 નો વર્ગ ભાગ્યા 1.5, તો આન્સર મળે છે 6.5736666 બરાબર. તો 6.57 ના તમે રાઉન્ડ ઓફ કરશો શું થઈ જાય? 6.6 ન્યૂટન. હવે જો ત્યારબાદ ત્યાં તમને શું કીધું છે? તો કે લાસ્ટ લાઈન તમે જો જોશો ને તો તમને ખ્યાલ આવશે, ત્યાં એવું કહે છે કે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય. હવે T ઇઝ ઇક્વલ્સ ટુ mv² / r છે. હું તમને એમ કહું કે T ઇઝ ઇક્વલ્સ ટુ mv² / r છે, એમાં હું તણાવને મેક્સિમમ કરી દઉં, એટલે મેં શું કર્યું? તણાવ વધાર્યો. તો આ બાજુ શું વધ્યું હશે? તો કે આ બાજુ ઝડપ વધી હશે. તણાવ જ્યારે મેક્સિમમ ને ત્યારે ઝડપ મેક્સિમમ, જેનો વિગતે અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. કેમ કેમ કે જો અહીંયા દળ જે છે એ અચળ, કેપિટલ R જે છે એ તો ત્રિજ્યા છે, ત્રિજ્યા થોડી વર્તુળની બદલા બદલા થવાની છે, તો આ બંને તો ફિક્સ છે. તો જો આ વધે તો શું વધ્યું હોય? G વધ્યું હોય. તો એટલા માટે મેં આ લખેલું છે કે મહત્તમ તણાવ હોય ત્યારે T મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ V મેક્સિમમ સ્ક્વેર ડિવાઇડ બાય R, અને અહીંયા શું છે? ઇન્ટુ એમ. માટે V મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ તમારે શું કરવું પડશે? તો કે T મેક્સિમમ અહીંયા છેદનો R ડાબી બાજુ આવશે તો ગુણાકારમાં થઈ જશે, અને અહીંયા ગુણાકારનો જે m છે એ અહીંયા છેદમાં આવતો રહેશે, અને v સ્ક્વેર છે આપણે શું શોધવાનું છે? v. તો તમારે શું કરવું પડે? તો કે જમણી બાજુ વર્ગમૂળ લઈ લેવું પડે. તો આપણે વર્ગમૂળ લઈ લીધું. t મેક્સિમમ ની વેલ્યુ તમને આપેલી છે, કેટલી લીધી છે? 200 ન્યૂટન. r આપણી પાસે છે 1.5 મીટર, અને m પણ છે 0.25. તો એ બધી વેલ્યુ આપણે મૂકી દઈએ અને સાદું રૂપ આપી દઈએ તો આપણે કંઈક આન્સર મળશે, જે શું હશે? 34.64. તો કે 200 ગુણ્યા 1.5 ભાગ્યા 0.25
आंसर आवे छे 1200 અને એનું તમે વર્ગમૂળ કરશો તો આન્સર આવશે 34.64 10 16 15 13 એટલે આપણે આન્સર શું લખીશું 34.64 મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કે 34.6 મીટર પ્રતિ સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો આની રીતે તમને જે કાંઈ વર્તુળાકાર ગતિ આધારિત એક્ઝામ્પલો આપેલા હોય તે તમે સોલ્વ કરી શકો જેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમને કેન્દ્રગામી બળ આધારિત પ્રશ્નો પૂછાયેલા હોય બરાબર છે તો કેન્દ્રગામી બળ જે છે એ આભાસી બળ છે જે જુદા જુદા વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે જો દોરી ત્યાં ઉપલબ્ધ હશે તો દોરીના તણાવ બળ વડે પૂરું પડતું હોય ગુરુત્વાકર્ષણની વાત થતી હોય તો એના લીધે પણ પૂરું પડતું હોય બરાબર એટલે જુદા જુદા રિયલ ફોર્સિસ જે છે તે કેન્દ્રગામી બળ પૂરું પાડતા હોય છે ત્યાર સિવાયના અન્ય દાખલાઓની આપણે વાત કરીએ તો કે 5.21 જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા ત્યારબાદનો જે દાખલો છે 5.22 તે પણ વર્તુળાકાર ગતિ આધારિત જ છે અને તેનો જે કાંઈ આન્સર છે તેની આપણે ઘણીવાર ડિસ્કશન કરી ચૂક્યા છીએ પ્રકરણ 4 અને પ્રકરણ 5માં એટલે તમે તે જાતે ટ્રાય કરજો જેમ હવે પછીના લેક્ચરમાં હું તમને કરાવીશ અને કોઈ પણ જો અન્ય પ્રશ્ન હોય તમને આ લેક્ચરને રિલેટેડ તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર